सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि छो एमा छेल्ले सुख चिंतामणिमां एम लखे छे के भगवान श्रीहरिनो जेने भरोसो छे एवा शरणागत जीवनी भगवान हमेशा रक्षा करे छे। भगवान सुखना सागर छे। निजजनना निधिनाथजी एटले भगवान पोताना भक्तों माटे हमेशने माटे जे शरणागत छे एनी भगवान मदद करवा माटे आवे छे। आगळ स्वामी लखे छे प्रगट मूर्ति प्रतापे सुखकारी जी सुरासुर उधार्यापे सुखकारी जी प्रगट मूर्ति प्रतापे सुखकारी जी सुरासुर उधार्यापे सुखकारी जी जे जे प्रगट प्रसंग पाम्या सुखकारी जी जे जे प्रगट प्रसंग पाम्या सुखकारी जी तेना सर्वे संकट वाम्या सुखकारी जी तेना सर्वे संकट वाम्या सुखकारी जी। निष्कुळानंद स्वामी लखे छे प्रगट मूर्ति प्रतापे सुखकारी जी जेने भगवान प्रगट रूपे मळ्या छे जे आ प्रगट आपणी नजरनी सामे जे भगवान मळ्या छे एना प्रतापे सुर असुर उधार्या आपे भगवाने देवता जेवा दैवी जीवो होय एनुंय कल्याण कर्युं छे अने आसुरी जीवोनुं पण कल्याण कर्युं छे। प्रगट भगवान जेने मळी जाय એનું આ કામ સહેજે થઈ જાય જેને પ્રગટ ભગવાન મળે। પ્રગટ ભગવાન અર્ચા સ્વરૂપે પણ પ્રગટ ભગવાન છે, ભગવાનના સત્પુરુષ સ્વરૂપે પણ પ્રગટ ભગવાન છે, શાસ્ત્ર સ્વરૂપે પણ પ્રગટ ભગવાન છે। એવી રીતે ભગવાન જેને મળે એ બધાયનું જીવ બધાય જીવોનું ભગવાન કલ્યાણ કરે। મહારાજને જ્યારે જ્યારે જે કોઈ મળ્યા, કોઈ બ્રહ્મરાક્ષસ થઈ ગયા હોય, કોઈ ભૂતપ્રેતાદિક હોય, દૈવીનું તો કલ્યાણ કરે જ, પણ ભૂતપ્રેતાદિક જેવા મળેલા હોય એનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે। વરતાલમાં મહારાજ એક વખત બેઠા હતા, એક બ્રાહ્મણ ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને બ્રહ્મરાક્ષસ વળગેલો હતો। બ્રહ્મરાક્ષસ મરવા પડેલો, એ બહુ ઉપાય કરેલા પણ બધા નિષ્ફળ ગયેલા। કોઈ હરિભક્તે કહ્યું તેથી એને બધા વરતાલ લાવ્યા। મહારાજ મંદિરના ઓટા પર બેઠા હતા, બધાએ બ્રાહ્મણને લાવીને સામો ઊભો રાખ્યો
એના સગા કે મહારાજ અને બ્રહ્મરાક્ષસ વળગ્યો છે. બ્રહ્મરાક્ષસ એટલે બ્રાહ્મણ હોય એમાંથી કોઈ ભૂત પ્રેતાદિકના અવતારને પામ્યા હોય એ બ્રહ્મરાક્ષસ થાય. અને બ્રહ્મરાક્ષસો તો એવા હોય કે એને ઉતારવા માટે શ્લોક બોલે ને તો એ હામા શ્લોકો બોલે, ગીતા અને ભાગવતના શ્લોકો બોલે એવા હોય. એને હનુમાનજી સામે આવે ને તો હનુમાનજીનો જપ એ સામે કરવા માંડે એવા હોય. જ્ઞાની હોય પણ વાસનાના કારણે ભૂતાદિકની યોનીને પામ્યા હોય. એવો આ બ્રહ્મરાક્ષસે પેલા બ્રાહ્મણને વળગેલો ઊભો રાખ્યો. સભા કે મહારાજ આને બ્રહ્મરાક્ષસ વળગ્યો છે, ઘણા ઉપાય કર્યા પણ નીકળતો નથી, એ સારું તમારી પાસે આને લાવ્યા છીએ. ત્યારે મહારાજ કે એને અહીં ઓટા પર લાવો. પછી બધાએ એને ઓટા પર લઈ ગયા. તે મહારાજ કે આ સંતને પગે લાગો. તે સંતોને પગે લાગ્યો. પછી મહારાજ કે હવે તેને અમારી સામે ઊભો રાખો. પછી સૌએ એને મહારાજ સામે ઊભો રાખ્યો. ત્યારે મહારાજ કે મારી સામું જો. તે પેલો બ્રાહ્મણ મહારાજની સામું જોવા લાગ્યો. તે નાડી પ્રાણ તણાયા, સમાધિ થઈ અને જાગ્યો. ત્યારે મહારાજે પૂછ્યું શું જોયું? ત્યારે બ્રાહ્મણ કે મેં મહા મોટો પ્રકાશ દેખ્યો. મહારાજ કે ફરી મારી સામે નજર કરો. ફરી સમાધિ થઈ, સમાધિ ઉતરી. મહારાજ કે આ વખતે શું દીઠું? બ્રાહ્મણ કે મહારાજ મેં જે પ્રકાશ દેખ્યો તો તેમાં તમે જેમ અહીં બેઠા છો એવા ત્યાં તમને બેઠેલા મેં દેખ્યા. મહારાજ કે તારો બ્રહ્મ રાક્ષસ ગયો. સાધુને પગે લાગ્યા અને મહારાજની દ્રષ્ટિ એની ઉપર પડી ત્યાં પેલો બ્રહ્મ રાક્ષસ ગયો. એટલે એને સમાધિની અંદર ભગવાનને ભગવાનનું ધામ દેખાનું. અને પછી મહારાજે કહ્યું આવે તારી અંદરથી બ્રહ્મ રાક્ષસ જતો રહ્યો છે પણ તું પાછો ક્યાંય બ્રહ્મ રાક્ષસ થતો નહીં, આવું મહારાજે કીધું એને. અને સત્સંગી કર્યા. પ્રગટ ભગવાન જ્યારે મળે છે ત્યારે જે કોઈ એના યોગમાં આવે એનું ભગવાન કલ્યાણ કરે છે, સુખ આપી દે છે. એટલે આ સુખ ચિંતામણીમાં લખાયું, પ્રગટ મૂર્તિ પ્રતાપે સુખકારીજી, સુરાસુર ઉધાર્યા આપે સુખકારીજી. દૈવી જીવોને ઉધાર્યા, આસુરી જીવોને ઉધાર્યા. દૈવીનો પણ ઉદ્ધાર કરી શકે, આસુરીનો પણ ઉદ્ધાર કરી શકે, એ જ ભગવાનનો પ્રગટ પ્રતાપ છે. પામરનો પણ ઉદ્ધાર કરી શકે અને મુક્ત પદવીને પામવાની નજીક હોય એનો પણ ઉદ્ધાર કરી શકે, એ ભગવાનમાં સામર્થ્ય રહેલું છે. જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારીજી, તેના સર્વે સંકટ વામ્યા સુખકારીજી. ગમે તે રીતે પ્રગટનો પ્રસંગ પામ્યા હોય, ભગવાનના સ્વરૂપ ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે સેવા કરી હોય, ભગવાન અર્ચા સ્વરૂપોએ પ્રગટ માનીને સેવા કરી હોય, ભગવાન સંતમાં પ્રગટ રહ્યા છે એવી રીતે સેવા કરી હોય, ગમે તે રીતે ભગવાનના યોગમાં આવ્યો હોય તો ભગવાને એનું કલ્યાણ કર્યું છે. ધાંગધ્રાની અંદર એક સોનીએ પોતાને ઘેર રસોઈ કરી અને મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા. થોડા દિવસ પછી મહારાજ પોતાની બેડા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને માનુભાવાનંદ સ્વામીને સાથે લઈને દર્શન દીધા. ઓલા સોનીને, સોની કે આ બ્રહ્માનંદ સ્વામી પથ્થર લેવા માટે અહીં ધાંગધ્રા આવે છે એટલે એને ઓળખી લીધા, મેં બ્રહ્માનંદ સ્વામીને ઓળખી લીધા. આ સ્વામી અમારે ઘેર જમવા પધાર્યા હતા, માનુભાવાનંદ સ્વામી, એટલે એ ઓળખાઈ ગયા. પણ આ બે ઓળખાતા નથી, કે કોણ? મહારાજ અને નિત્યાનંદ સ્વામી. એને જમાડ્યા હતા માનુભાવાનંદ સ્વામીને. હવે એને ઘેર મહારાજ પધાર્યા એટલે એને વિચાર્યું કે બ્રહ્માનંદ સ્વામીને ઓળખું છું, માનુભાવાનંદ સ્વામીને ઓળખું છું, પણ આ બે જણા નથી ઓળખાતા. ત્યારે માનુભાવાનંદ સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણ છે અને આ નિત્યાનંદ સ્વામી છે. ત્યારે સોની કે બહુ સારું. પછી મહારાજ કે તું અમારો સત્સંગી નથી પણ મારા સાધુને જમાડ્યા તો દસમે દાડે તને ધામમાં લઈ જઈશું. કહેવા આવ્યા હતા
તે મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા છે એના પ્રતાપે હું તને દસમે દિવસે ધામમાં લઈ જઈશ. એ ઓળખતો નહોતો મહારાજ કહેવા છે, પણ સાધુના યોગે કરીને પ્રગટનો પ્રસંગ પામ્યા. હવે આની અંદર જો એવું છે, જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારીજી, તેના સર્વે સંકટ વામ્યા સુખકારીજી, તો ભગવાન જો આને મનુષ્ય આકારે ગણવાના હોય તો મનુષ્ય આકારે ભગવાન ના હોય ત્યારે કોઈનું કલ્યાણ થાય જ નહીં. જો અત્યારે મનુષ્ય આકારે ભગવાન નથી, આ કડી જો મનુષ્ય આકારે ભગવાન હોય તે માટે જ લખેલી હોય, તો અત્યારે મનુષ્ય આકારે ભગવાન અહીં આગળ નથી પૃથ્વી ઉપર પ્રત્યક્ષ સ્વરૂપે. તો મનુષ્ય આકારે ભગવાન નથી તો જીવનું કલ્યાણ પણ થવાનું નથી. પણ અહીં આગળ લખ્યું છે, જે જે પ્રગટ પ્રસંગ પામ્યા, અર્ચા સ્વરૂપમાં જે પ્રગટ પ્રસંગ પામ્યા હોય, જેને પ્રગટ ભાવ હોય, ભગવાનના સત્પુરુષમાં જેને પ્રગટ ભાવ હોય, શાસ્ત્રમાં જેને પ્રગટ ભાવ હોય, એનું કલ્યાણ ગમે તે સમયે, ગમે તે સ્થાનમાં, ગમે તે ઉંમરે પરમાત્મા કરે છે. પ્રગટ, એની પ્રગટની ઉપાસના કેટલી છે, એને પ્રગટની ભાવના કેટલી છે, એની ઉપર આધાર છે. કોઈ પણ રીતે પ્રસંગ પામ્યો હોય, જો એને પ્રગટ ભાવ જ હોય તો એનું બહુ મોટું કામ થાય. પણ એને એમ પણ હોય, જેમ કે મહાનુભાવાનંદ સ્વામી આ સોનીએ જમાડ્યા, તો એ સોની કાંઈ સત્સંગી નહોતો, એટલે એને પ્રગટ ભગવાનને આ બધી તો કાંઈ ખબર હોય જ નહીં. પણ એને શું વિચાર્યું, આ સાધુ બહુ સારા છે, સ્વામિનારાયણના જે આ સાધુઓ ધર્મ નિયમવાળા સારા છે, આમાં ભગવાન હોય, એટલે પોતે સત્સંગી નહોતો તોય પોતાને ઘેર રસોઈ કરીને સંતને જમાડ્યા. તો મહાનુભાવાનંદ સ્વામીના પ્રસંગમાં આવવા માત્રથી એ સોનીનું કામ કેવું થયું, આગળ એને બ્રહ્માનંદ સ્વામીના દર્શન કર્યા હતા, પછી મહાનુભાવાનંદ સ્વામી એને ઘેર જમ્યા, એટલે એને બંને સદગુરુની અંદર હેત થયેલું હતું, મહારાજ મળી ગયા. કોઈ પણ રીતે પ્રસંગમાં આવે, કારણ કે ભગવાને નક્કી કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે ભગવાન સ્વામિનારાયણ એક વખત એમ કહેતા, અમે કરોડો મનવારો અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. કેટલી મનવારો? કરોડો મનવારો. એક મનવાર એટલે કરોડ વાહન હોય, બોટ હોય, કરોડ કરોડ એટલે કેટલા ખબર છે? 10 મિલિયન બોટ હોય, એમાં જેટલા માણસો બેસે, એ જેની અંદર આપણે મૂકીએ, એટલા માણસો જે એક વસ્તુ મૂકીએ, એને મનવાર કહેવાય. અને એવી ભગવાન પાછા કરોડો મનવાર લઈને આવ્યા છે, કરોડો મનવાર. અને એવા કરોડો મનવાર લઈને ભગવાન આવ્યા છે મહારાજ, કે આટલા જીવને અક્ષરધામમાં લઈ જવા છે. તે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એટલા તો અક્ષરધામમાં આવવા અશક્ય છે આ વખતે. કેમ અશક્ય છે? અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે કેટલી કડક બધી બંધારણ કર્યું છે, પંચ વિષયમાંથી પ્રીતિ તોડજો, આજ્ઞા પાડજો, દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડજો, તેદી અક્ષરધામમાં જવાય, તો મહારાજ આમાં કંઈ મનવારો ભરાય એવી નથી, કે આમાં તો થોડુંક ભરાશે. મહારાજ કે સ્વામી એમ નહીં, અમે આ મનવારો લઈને આવ્યા છે ને, તમે શું કરશું ખબર છે, પહેલાં છે ને અમે હારામ હારા જે મોગા મોગા કોહિનૂર હીરા જેવા છે ને, એવા હીરા જેવા ભગવાનના ભક્તોને ભરશું આમાં, એકદમ ચુસ્ત એકાંતિક ધર્મવાળા. પછી છે ને સ્વામી, અમે સોનું ભરશું, પછી અમે એમાં ચાંદી ભરશું, પછી પિત્તળ ભરશું, પછી લોઢું ભરશું, પછી પથરા ભરશું, પછી ધૂળ ભરશું, અને છેલ્લે કાદવ પણ ભરીને લઈ જવો છે. તે મુક્તાનંદ સ્વામી કે અહીંનો કાદવ ભરીને લઈ જવાનો છે? ત્યારે મહારાજ કે એમ નહીં, કાદવ જેવો જીવ હશે પણ અમારો પ્રસંગ કોઈ પણ રીતે પામેલો હશે, અમારા સાધુ દ્વારા પામેલો હશે, અમારા શાસ્ત્ર દ્વારા પામેલો હશે, અમારા સ્વરૂપ દ્વારા પામેલો હશે, અમારા મંદિર દ્વારા પામેલો હશે, તો કોઈ પણ રીતે એ પ્રસંગ પામેલો હશે, તો એ જીવને મારે ધામ સુધી પહોંચે એવું આયોજન કરવાની જવાબદારી મારી છે. અને ભગવાને એવું આયોજન આપણા માટે કર્યું છે, એટલે જ આપણે સત્સંગના મધ્યે છીએ.
આપણે પૂર્વની અંદર જો કાંઈક એવું મોટું બહુ કોઈ તપ ભજન કરતા હોય ને તો આપણા અંગ જુદા હોય, પણ આપણે પામર છીએ, ભગવાને કૃપાએ કરીને આપણને સ્વીકાર્યા છે, ભગવાનના મોટા પુરુષોએ આપણને સ્વીકાર્યા છે, એટલે જ. બાકી જે પૂર્વથી અમુક વસ્તુ કરતો આવ્યો હોય એના અંગ આખા જુદા હોય, પણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એના ઉપયોગમાં આપણે કોઈ પણ રીતે આવી ગયા તો એને આપણને સ્વીકારી લીધા, સ્વીકારી લીધા એટલે પ્રસંગ પામી ગયા, અને પ્રસંગ પામી ગયા એટલે કામ આત્યંતિક કલ્યાણનું સહેજે થઈ ગયું. અને આત્યંતિક કલ્યાણનું કાર્ય કરવા માટે બિલકુલ મહેનત ના રહી. કોના પ્રસંગે? પ્રગટના પ્રસંગે. પ્રગટ ભગવાનને જે પ્રગટ માનવા, બહુ મોટું કામ છે. ભગવાનને અર્ચા સ્વરૂપમાં પ્રગટ માનવા, કે આ ભગવાન પ્રગટ છે, ભલે મારી સાથે બોલતા નથી પણ છે પ્રગટ, એમાં રહીને જોવે છે, એમાં રહી અને ભગવાન મને સુખ આપે છે. સત્પુરુષમાં ભગવાન પ્રગટ છે એમ જે જોઉં, પ્રગટ જ છે, એમાં છે જ ભગવાન. શાસ્ત્રમાં ભગવાન પ્રગટ છે એમ જે જોઉં, એવી રીતે જે ભગવાનને પ્રગટ જોવે છે એનું આત્યંતિક કલ્યાણ થાય છે, અને જે એવી રીતે ભગવાનને પ્રગટ જોઈ શકતો નથી એનું જન્માંતરે પણ પ્રગટના પ્રસંગના કારણે કલ્યાણ થાય છે. જન્માંતરે થાય, સત્સંગમાં જન્મ મળે, સત્સંગમાં જન્મ મળે પછી બધો મહિમા સાંભળે, મહિમા સાંભળીને સત્સંગમાં આગળ વધે, એમ એમ એને ભગવાનમાં પ્રીતિ વધતી જાય. એટલે લખે છે, જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારીજી, તેના સર્વે સંકટ વામ્યા સુખકારીજી. મહારાજે ગઢપુરમાં એકવાર વસંત પંચમીનો ઉત્સવ કર્યો, વાઘા ખાચર અને અમરા ખાચર સારંગપુરના, એ બધાએ વાઘા ખાચર ને અમરા ખાચર વગેરેને ભેટ ધરવાની ઈચ્છા હતી, કંઈક ભગવાનને ગિફ્ટ આપવી હતી, પણ ગરીબ પરિસ્થિતિ હતી અને ગરીબને તો મૂંઝવણ થાય જ ને, મોટા મોટા તવંગરો પૈસા આપતા હોય ત્યારે ગરીબ હોય ને એને કંઈક આપવું હોય, હવે જ્યાં આગળ સીધું દાન જ 1 મિલિયન ને 2 મિલિયનનું દાન થતું હોય ને એવું બોલાતું હોય ને, ત્યાં કોઈને $500 આપવા હોય તો સંકોચ થાય ને કે મારે આટલા બધા વચ્ચે આ બોલવું કેમ, આવો સંકોચ થાય ને. મહારાજે ગઢપુરની અંદર વસંત પંચમી ઉજવી, હવે આ વાઘા ખાચર ને અમરા ખાચર આવેલા, એમને એવું હતું કે અમારે કંઈક ભગવાનને દેવું, પણ ગરીબ પરિસ્થિતિ હતી, મૂંઝવણ થઈ. છેવટે એ લોકોએ જગન્નાથથી એક તાકાના વસ્ત્ર બનાવ્યા. એ જમાનામાં એવું કાપડ આવતું હશે સસ્તું, જગન્નાથી તાકો, અને એનું એક વસ્ત્ર બનાવ્યું, અને બીજો તાકો માથે બાંધવા લઈ ગયા, અને એક બીજો તાકો લીધો માથે બાંધવા માટે. ગરડા સભામાં ભારે પોશાક આપતા હતા બધાય. ગઢપુર પહોંચ્યા ત્યાં તો જોયું તો મહારાજ માટે તો ઝરિયાની બધાય વાઘા અને મોગા મોગા અને કિંમતી અમૂલ્ય વાઘાઓ આવે. ત્યારે બંને ભક્તોએ વિચાર કર્યો, આપણો પોશાક 100 હિસાબમાં માટે નથી આપવો, આટલા બધા મોગા મોગા લોકો આપે છે ત્યાં આપણે એક વરી આવું એક કાપડ આપીશું. હવે તમે પેલો માધરપાટ આવે ને, આપણે જે ગાદલા ઉપર કવર ચડાવે, બરાબર, ભગવાનને બધાય ભેટ ઝરિયાની વસ્ત્રો, સોનાના તારવાળા વસ્ત્રો આપતા હોય ને, આપણે એવો એક માધરપાટનો ટુકડો લઈને ગયા હોય તો એ સભામાં બતાવાય ખરો કે આ ભગવાનને ભેટ આપવા લાવ્યો છું? ના બતાવાય, કોઈને કહેવાય પણ નહીં. એમ આ લોકો પેલું જે કપડું લઈ ગયા હતા, એક વાઘાનું અને માથે બાંધવાનું, હવે બે કપડું હતું હલકું અને બીજા બધા ઝરિયાની તારના ને એવા વસ્ત્રો લાવેલા, એટલે એ બધું ભગવાનને એ લોકોએ અર્પણ કર્યું, અને બધાય સુરત નોન બધા શહેરોના બધા સંઘ આવે, બધું ભગવાનને અર્પણ કરે, તે આ બે જણા વાતો કરે, આપણું કે ભગવાનને ના દેવાય, આ તો કેવું મોંઘું મોંઘું બધા આપે છે અને આપણાથી આવું સસ્તું દેવાય?
પણ ભગવાનની નજરમાં નથી રંગ, નથી રાજા. ભગવાનની નજર તો એની ઉપર છે, આપણા હૃદયનો ભાવ કેટલો છે ને કેવો છે. ભગવાન એવું નથી જોતા કે આ રંગ છે કે રાજા છે. જો ભગવાન એવું જોતા હોત તો જીવોના કલ્યાણ થાત જ નહીં. અને ભગવાન એવું જોતા હોત તો ભગવાનમાં બધા પક્ષપાત કલ્પી બેસત. ભગવાનને એવું નથી. ભગવાનને તો ભાવથી જે તવંગર હોય, ભલે રૂપિયાથી તવંગર ના હોય, પણ હૃદયથી જે તવંગર હોય, હૃદયથી જે ભગવાનને ઈચ્છતો હોય, જે ભગવાનની માટે મતતો હોય, જેને ભગવાનને રાજી કરવાનું તાન હોય, એવો જે હોય એ ભગવાનને ગમે છે. ભગવાનને ભગવાનના મોટા પુરુષો આટલું જ જોવે છે. જીવ કેવો છે એના કરતાં પણ એને ભગવાનને અને મોટા પુરુષને રાજી કરવાનું કેટલું તાણ છે, આ વાતને ભગવાન અને ભગવાનના મોટા પુરુષો જોવે છે. જો ભગવાનને ભગવાનના મોટા પુરુષો એવું જ જોવે કે જીવ આવી રીતે ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય બધાથી યુક્ત ને તવંગર હોવો જોઈએ, તો કોઈ જીવોના કલ્યાણ થાય નહીં સામાન્ય જીવના. પણ એવું જોવે છે કે આને મને રાજી કરવાનું કેટલું તાન છે. આવી રીતે જે કરતો જાય એ દિવસે દિવસે ભગવાન અને મોટાની નજરમાં આવતો જાય. ગરીબ સ્થિતિ હતી, પેલું કપડું આપવાની ઈચ્છા નહોતી થતી. ત્યારે બંને ભક્તોએ વિચાર કર્યો કે આપણો પોશાક 100 હિસાબમાં માટે નથી આપવો, પણ મહારાજે અંતર્યામી રૂપે જાણી લીધું કે આ બે જણા મારી માટે કપડું લઈને આવ્યા છે, પણ આ સભામાં મોંઘા મોંઘા કપડાં મને બધાય દે છે, એટલે એ બેની હિંમત હાલતી નથી. એટલે તરત મહારાજે એ બેને સામેથી બોલાવ્યા અને મહારાજ કે વાઘા ખાચર, અમરા ખાચર, આ બધા લોકો અમારી માટે વસ્ત્રો, અલંકારો, ઘરેના બધું લાવ્યા, તમે કંઈ ના લાવ્યા? ત્યારે આ બે જણા કે મહારાજ અમે ગરીબ છીએ ને. ના ના, તમે કંઈ લાવ્યા તો હશો કે લાવો લાવો લાવો. આમ મહારાજે કીધું અને એમની પાસે જે પેલો પોશાક હતો એ માગ્યો અને મહારાજ કે અમારે રંગે રમવું છે, તે શ્વેત વસ્ત્રો જોઈએ. એટલે એ શ્વેત હતા એ કપડાં, પેલું બધું આમ રાચરચીલી ડિઝાઇન ને બધું નહોતું, હાવ શ્વેત સાદા કપડાં હતા. તે શ્વેત કપડાં મહારાજે પહેર્યા અને એ વસ્ત્રો પહેરીને મહારાજ રંગે રમ્યા. અને પછી ઘેલે નાવા મહારાજ ગયા ત્યારે પોશાક આ વાઘા ખાચરને અમરા ખાચરને મહારાજે પ્રસાદીના વસ્ત્રો પાછા આપ્યા. અને રાત્રે એવું થયું, આ બે જણા પછી એ કપડાં લઈને જતા રહ્યા. રાત્રે બે જણા હૂતા હતા ત્યારે એમના સ્વપ્નની અંદર નાના 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 જીવો આવ્યા અને એ બધાય આવીને વાઘા ખાચરને અમરા ખાચરને પગે લાગવા માંડ્યા. ત્યારે જ્યારે પગે લાગવા માંડ્યા ત્યારે વાઘા ખાચર અમરા ખાચરે પૂછ્યું, તમે કોણ? ત્યારે એમને કીધું કે તમે અમારું કલ્યાણ કર્યું ને એટલે અમે તમને પગે લાગીએ છીએ. તો કે કોણ પણ તમે? તો કે અમે જે વસ્ત્ર, જે કપાસની અંદરથી આ વસ્ત્ર બન્યું છે, એ કપાસના છોડના જીવ અમે બધા છીએ. વિચારો, કપાસ જ્યાં ઉગ્યો હતો એ કપાસમાંથી વસ્ત્ર બન્યું, એ વસ્ત્ર ભગવાને પહેર્યું, રંગે રમીને વસ્ત્ર પાછું આપ્યું. વાઘા ખાચરને અમરા ખાચરનું કલ્યાણ નહીં, જે કપાસમાંથી એ વસ્ત્ર બન્યું છે એ કપાસના છોડોના આત્માનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે કર્યું. આવા મોટા ભગવાન છે. કેવું, કેટલું બધું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે સસ્તું કર્યું કે કપાસની વડીઓ, કપાસના જીવો એ આવીને વાઘા ખાચર અમરા ખાચરને કહેવા લાગ્યા કે તમે અમારું કલ્યાણ કરી દીધું, કારણ કે તમે અમને ભગવાનના ઉપયોગમાં, અમારા છોડ ઉપર લાગેલો કપાસ ભગવાનના ઉપયોગમાં આવ્યો વસ્ત્ર તરીકે. હવે આ કેમ ખબર પડે? આ કપડાં પહેર્યા હોય ભગવાનના સંતો ભક્તોએ, હવે આ કપડામાં જે દોરા છે, છે તો કપાસના, તો એ દોરો ક્યાં કપાસના છોડનો ને કયા ખેડૂતનો છે એ આપણને નથી ખબર, પણ ભગવાનને ખબર છે. આ પ્રગટ પ્રસંગ જે પામે છે એનાથી જે કલ્યાણ થાય છે. નિષ્કુળન સ્વામીએ આ જે લખ્યું છે એ મહારાજનો મહિમા આપણા હૃદયમાં વધારે પાકો થાય કે આ મને મળેલા મહારાજ કેવા છે. જો એ કપાસના છોડનું કલ્યાણ વસ્ત્ર દ્વારા થતું હોય તો આપણે તો ભગવાનના અતિ નજીકના યોગમાં છીએ, બહુ નજીકના યોગમાં છીએ ને.
જ્યાં કપડું બન્યું હોય એના છોડનું જો કલ્યાણ થતું હોય તો આપણે તો ડાયરેક્ટ ભગવાનની સેવામાં છે. માટે ભગવાનનો મહિમા વિચાર્યા કરો કે આ મહારાજ બહુ મોટા છે, આ ભગવાન બહુ મોટા છે, મને આ ભગવાન મળ્યા એ મારા બહુ મોટા ભાગ્ય છે, મને આ સત્સંગ મળ્યો એ મારા બહુ મોટા ભાગ્ય છે, મને આવા સત્પુરુષ મળ્યા એ મારા બહુ મોટા ભાગ્ય છે. જેટલો પોતાની પ્રાપ્તિનો વિચાર જીવ કરે એટલો જીવ બળિયો થાય. પોતાની પ્રાપ્તિનો વિચાર કે મને આ કેવું મળ્યું છે, અને જો પ્રાપ્તિનો વિચાર ના કરે તો આ મળેલું છૂટી જાય, છૂટી જાય. આટલું સરસ મળ્યું છે ને તો એ છૂટી જાય. પણ જો વિચાર પાકો હોય તો આ પોતાને મળેલું છે દિવસે 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 વધારે પાકું થતું જાય. આગળ સ્વામી લખે છે, તમથી સરિયા સૌના કામ સુખકારીજી, તમે સૌના સુખ વિશ્રામ સુખકારીજી, સ્પર્શે પગ અંગૂઠો હવે સુખકારીજી, જન બહુ તારણ જાનવી સુખકારીજી, જન બહુ તારણ જાનવી સુખકારીજી. તમારાથી બધાના કામ સર્યા છે, તમે બધાના સુખ વિશ્રામ છો પ્રભુ સુખકારીજી. સ્પર્શી પગ અંગૂઠો હવી સુખકારીજી, જન બહુ તારણ જાનવી સુખકારીજી. જાનવી એટલે ગંગા, ભગવાનના પગના અંગૂઠાનો સ્પર્શ કરીને ગંગા પોતે પવિત્ર બનીને અનેકને પવિત્ર કરવાવાળા બન્યા છે. પુરાણોમાં બહુ પ્રકારની કથાઓ છે આ બાબતની. એમાં એક કથા એવી છે, વામન ભગવાને જ્યારે પોતાનું શરીર વધાર્યું, અંડકટા આ બ્રહ્માંડ ફૂટ્યું, ત્યારે વામન ભગવાન એના અંગૂઠાનો સ્પર્શ ગંગાજીને થયો. એક કથા એવી છે કે ગંગાજી એકવાર શ્રી કૃષ્ણ ભગવાનની બાજુમાં બેઠા હતા, રાધાજી તો હોય જ, એમાં રાધા ક્યાંક બહાર ગયા હતા, અને ગંગા એ પોતે હિમાલયના પુત્રી છે, એ પોતે ભગવાનની ભેગા બેઠા એટલે ભગવાને એવી લીલા કરી કે ગંગાજી બાજુ ભગવાન થોડું એમની સાથે રમવા લાગ્યા. રાધાજી આવ્યા, રાધાજીએ જોયું એટલે સૌથી વાલામાં વાલી બધાને ઉપયોગમાં ઉપયોગ નહીં પણ દુરુપયોગ બધાનું નુકસાન કર્યું હોય એવી કોણ છે? ઈર્ષા. જીવનો એવો સ્વભાવ છે કે તમે મને આપો એ તો બરાબર છે, પણ મને આપો પણ બીજાને આપવા જોઈએ, ભાઈ તને શું ફેર પડ્યો? ભગવાને કોઈને બે ગાડીને બે બંગલા દીધા છે, અને ભગવાન બીજા કોઈને પણ બે ગાડીને બે બંગલા આપે છે તો આનો બંગલો જતો રહ્યો, ગાડી જતી રહી, પણ જીવને ગમે નહીં. એટલે મહારાજે કહ્યું, ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવી. ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત. રાધાજીને કાંઈ ભગવાન રાધાજી સાથે નહોતા રહેતા એવું તો કાંઈ હતું જ નહીં, પણ રાધાજીને એમ થયું કે મને છોડીને વરી ભગવાનની બાજુમાં બેહેવી બીજી કોણ? જીવનો બસ આ સ્વભાવ જો ટળી જાય ને તો બધી રીતે સુખ્યો થઈ જાય. આ પ્રોબ્લેમ તો ઠેક ગોલોક ધામ સુધી છે, ત્યાં સુધી છે. સીધા શ્રીદામા અને રાધાજીને વઢવેડ થઈ, બધી જગ્યાએ જુઓ તો આ બધું ધામમાં આ બધું શક્ય નથી, પણ ભગવાને એ ધામોમાં શક્યતા રાખી, કંઈ બતાવવું હોય તો બતાવાય. અક્ષરધામમાં આ બધું શક્ય નથી, પરંતુ ત્યાં આગળ આવી ઈર્ષા રાધાજીને થઈ એટલે એમને ગંગાને શાપ આપવાનું શરૂ કર્યું કે મારી ગેરહાજરીની અંદર મારા ભગવાનને તું મોહ પમાડે છે, જા જળવત થઈ જા. એ ગંગાજી બહુ જ ભયભીત થઈ ગયા એટલે ભગવાને એમને છુપાવી દીધા અને ચરણમાં છુપાઈ ગયા, ભગવાનના ચરણમાં છુપાઈ ગયા. રાધાજીએ બહુ ગોત્યા પણ મળ્યા નહીં. પછી ગંગાજી ચરણની અંદર ભગવાનના લીન થઈ ગયા એટલે બધે બ્રહ્માંડની અંદર પાણી સુકાવા લાગ્યું. ક્યાંય કોઈ જગ્યાએ દુષ્કાળો અનાવૃષ્ટિ આ બધું શરૂ થયું.
બ્રહ્માદિક દેવો બધાએ ભગવાન પાસે ગયા અને પ્રાર્થના કરી કે ગંગાજીને છૂટા કરો, નહીં તો આ બ્રહ્માંડ બધા હાલશે કેમ. ત્યારે ભગવાન કે એમને બીક છે રાધાજીની, અને ત્યારે બહુ સ્તુતિ કરી ત્યારે ગંગાજી પ્રગટ થયા, રાધાજીની માફી માગીને પછી ગંગાજી વહેવા માંડ્યા. એ ભગવાનના ચરણના સ્પર્શને પામીને, એમનો નિવાસ ભગવાનના ચરણમાં છે એટલે ભગવાનના ચરણમાં એમનો નિવાસ હોય. અહીંયા આગળ લખે છે કે એવા ભગવાનના પગના અંગૂઠાનો સ્પર્શ કરેલા ગંગાજી એ અનેકને તારવા વાળા થઈ ગયા. અનેકને તારવા વાળા, અનેકનું કલ્યાણ કરવા વાળા થઈ ગયા. પાપ કરેલા વ્યક્તિઓ એવું માને છે, શાસ્ત્રમાં પણ વિધાન છે, ગંગામાં નાવાથી પાપ બળે છે, ગંગામાં સ્નાન કરવાથી પાપ બળે છે. તીર્થ સ્થાનોની અંદર જવાથી, દર્શન કરવાથી, ત્યાં સ્નાન આદિ કરવાથી જીવના પૂર્વના પાપ બળે છે, પરંતુ પાપ કરવાની વૃત્તિ એ પાછી ભગવાનના સંત દ્વારા બળે છે. ગંગામાં કોઈ નાયો તો ગંગામાં નાવા માત્રથી એના પૂર્વની અંદર થયેલા દુષ્કૃત્ય છે એ બધાય નાશ પામી જાય. સૌમ્યાયણ કરીને નાવ તો ગંગાજળ, ગંગા નાયા, યમુના નાયા, નારાયણ ઘાટે નાયા, જ્યાં જ્યાં ભગવાને સ્નાન કર્યું છે બધું સવારમાં યાદ કરી કરી અને સ્નાન કરી અને ભગવાનનું નામ મંત્રનો જપ કરીએ તો એક તીર્થનું જ જળ આવી ગયું. આપણે આ મહાપૂજા કરીએ છીએ ત્યારે મહાપૂજામાં બધાય સાગરો, નદીઓ, બધાયના તીર્થોનું જળ ભેગું કરીએ છે ને મંત્ર દ્વારા, પાપ બાળી નાખે છે. જાહ્નવીમાં એટલી તાકાત કેમ આવી? નદીઓ તો ઘણી છે, આ રેરિટન વે છે, બીજી ઘણી નદીઓ છે પૃથ્વી પર, પણ ગંગાની અંદર એટલું સામર્થ્ય કેમ આવ્યું? કારણ કે એને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ છે, ભગવાનના અંગૂઠાનો સ્પર્શ છે. એટલે અહીં લખે છે, તમથી સરિયા સૌના કામ સુખકારીજી, તમે સૌના સુખ વિશ્રામ સુખકારીજી, સ્પર્શી પગ અંગૂઠો હવે સુખકારીજી, જન બહુ તારણ જાનવી સુખકારીજી. તમારા પગના અંગૂઠાનો સ્પર્શ કરીને ગંગા છે એ પોતે અનેકના તારણ હાર બન્યા છે. વળી પદરજ સ્પર્શી સલ્યા સુખકારીજી, થઈ ગૌતમ તરુની અહલ્યા સુખકારીજી, એવો પદરજનો પ્રતાપ અજરજકારીજી, ટળ્યો તરત તેનો સંતાપ અચરજકારીજી. રામને લક્ષ્મણ જ્યારે વન વિચરણ કરવા ગયા છે અને ત્યારે વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ બંને ફરતા વિશ્વામિત્રજી સાથે રામને લક્ષ્મણે જોયું કે એક આશ્રમ હતો અને એ આશ્રમ એટલો સુંદર સજાવેલો બધી જ રીતે, પણ અંદર એકેય ઋષિ મુનિ નહીં, નહીં અંદર કોઈ વ્યક્તિ. એટલે રામ અને લક્ષ્મણે વિશ્વામિત્રને પૂછ્યું કે આટલો સુંદર આ આશ્રમ છે, નહીં કોઈ ઋષિમુનિ રહેતા નથી, કોઈ વ્યક્તિ રહેતા નથી, શું છે? ત્યારે ભગવાન તો ભગવાન છે પણ એક મનુષ્ય લીલા કરે છે. એટલે વિશ્વામિત્રજીએ કથા કીધી કે અહીં આગળ આ ગૌતમ ઋષિ, અત્રિ મુનિના પુત્ર ગૌતમ ઋષિનો આશ્રમ છે અને આ આશ્રમની અંદર ગૌતમ ઋષિ અને એમના પત્ની અહલ્યા અહીં આગળ રહેતા હતા. અહલ્યા એમના જ્યારે લગ્ન કરવાના હતા, બ્રહ્માજીના પુત્રી અને લગ્ન કરવાના હતા, ત્યારે એવી શરત થઈ કે જે વ્યક્તિ આખા બ્રહ્માંડની પરિક્રમા 3 વખત કરીને પહેલો આવે ને એની યારે અહલ્યા પરને. અહલ્યા બહુ રૂપ, એમનું રૂપ બહુ હતું, સૌંદર્ય બહુ હતું, એટલે ઇન્દ્રને તો પહેલી ઈચ્છા કે મારે લગ્ન કરવા છે. ઇન્દ્ર ફરવા ગયા ફૌથી પહેલાં આવીને બેસી ગયા કે મારે થયું, પણ નારદ મુનિ હતા ને, નારદ મુનિ કે તમારો નંબર નથી, નંબર ગૌતમ ઋષિનો છે. તો કે કેમ? તો કે એમને હમણાં એક ગાયે એક વાછડાને જન્મ આપ્યો અને એ ગાયની 3 વખત પ્રદક્ષિણા કરી એ બધાય કરતાં અધિક થયું. આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યા બરાબર છે,
જ્યારે એ વાછડો જન્મતો હોય ત્યારે ગાયની પ્રદક્ષિણા 3 વખત કરી છે એમને, એટલે એ પહેલા નંબરે છે. બ્રહ્માજીએ માનીને અહલ્યા ગૌતમ ઋષિ આરે પરણાવી દીધા. પણ ઇન્દ્રને પેલી વાસના મટેલી નહીં, એટલે ઇન્દ્ર એક વખત ગૌતમ ઋષિ ક્યાંક સંધ્યાને વંદન કરવા ગયા છે દૂર ભજન કરવા, એમાં ઇન્દ્ર આવ્યો ગૌતમ ઋષિનું રૂપ લીધું. જો ઈચ્છા શક્તિ છે બીજા જેવું રૂપ લઈ શકે છે, પણ પોતાની વાસનાને ટાળી શકતા નથી. રૂપ લીધું ગૌતમ ઋષિ જેવું, ગૌતમ ઋષિ જેવું રૂપ લઈને અહલ્યા સાથે રમણ કર્યું. આ બાજુ રમણ કરી અને એને ખબર પડી કે ગૌતમ ઋષિને આવવાનો ટાઈમ થઈ ગયો છે ઓરિજિનલ ગૌતમનો, એટલે જ્યાં આમ જવા તૈયાર થાય ત્યાં ગૌતમ ઋષિ ઓરિજિનલ જે હતા એ આવ્યા. એટલે આને શું કર્યું કે પોતાનું સ્વરૂપ બદલી અને બિલાડાનું રૂપ લઈ અને આમ બહાર નીકળવા જાય ત્યાં ગૌતમ ઋષિ જોઈ ગયા. અહલ્યાને ખબર પડી ગઈ કે આ મારા પતિ નહોતા, એમ ખ્યાલ આવી ગયો હતો. બહાર નીકળ્યા એટલે ગૌતમ ઋષિએ જોયું, એટલે ગૌતમ ઋષિ તો ઓળખી ગયા તો ઇન્દ્ર છે, એટલે એને સાપ ફટકાર્યો કે જા, તું સ્ત્રી યોનિની અંદર લુપ્ત થયેલો છે, તને આખા શરીરે 1000 સ્ત્રીઓની થાવ. ઇન્દ્રને તે દિવસે આખા શરીરની અંદર સ્ત્રીની યોની થઈ ગઈ, બોલો, અને રક્ત સ્રવે એવો શાપ આપ્યો. એકલું રક્ત સ્રવ્યા કરે ને એવું એનું શરીર થઈ ગયું. પછી તો એને બહુ મોટી સાધના કરવી પડી ને કેટલો રાજી પણ કેટલું બધું કર્યું એની ઘરવાળીએ, ત્યાર પછી મેળ ખાધો ઇન્દ્રનો પાછો. 1000 ભગ થઈ ગયા શરીર પર. અને આ બાજુ ઉપર ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપ્યો કે તું મારી પત્ની થઈને તારાથી જા, હું તને શાપ આપું છું, પથ્થર થઈ જા, તું પથ્થર જેવી છે. પથ્થર થવાનો શાપ આપ્યો. અહલ્યાજી પગમાં પડ્યા, મને માફ કરો, મને તો કાંઈ ખબર નથી કે આ ઇન્દ્ર આવું કપટ કરે છે. ત્યારે ગૌતમ ઋષિ કે હું તો હવે તારો અત્યારે ત્યાગ જ રાખીશ, પણ જ્યારે ત્રેતાયુગની અંદર ભગવાન રામચંદ્રજી પ્રગટ થશે અને આશ્રમમાં આવશે અને એમના ચરણ રજનો તને સ્પર્શ થશે ત્યારે તું અતિ એવી પાછી થઈશ, અને અતિ જેવું તારું રૂપ છે એવી તું થઈશ, અને પછી પાછી હું તને સ્વીકારીશ. ત્યારથી એ અહલ્યાજી પથ્થર રૂપે ત્યાં હતા. ત્યાં આગળ રામ અને લક્ષ્મણ પછી વિશ્વામિત્રજીના કહેવાથી અંદર ગયા છે. જે અંદર જાય તો કોઈ દેખાય નહીં, એની અંદર આ પથ્થર રૂપ થઈ ગયેલા અહલ્યા, એની ઉપર રામચંદ્રજીની દ્રષ્ટિ પડી. એમની ચરણરજના કારણે સ્પર્શતા તરત અહલ્યાજી જેવા હતા એવા થયા, અને પછી ગૌતમ ઋષિ એમને સ્વીકાર્યા. એટલે અહીં કે છે, વળી પદરજ સ્પર્શી સલ્યા સુખકારીજી, થઈ ગૌતમ તારોની અહલ્યા સુખકારીજી. સલ્યા એટલે શિલા, એક પથ્થર રૂપ થઈ ગયેલી શિલા એ ભગવાનના સ્પર્શ થવાથી અહલ્યા રૂપ થઈ ગયા, ગૌતમ તરુણી થઈ ગયા. એવી જ રીતે પથ્થર જેવો જીવ હોય પણ ભગવાન કે ભગવાનના સત્પુરુષના યોગમાં આવે તો પથ્થર જેવો જીવ પણ ભગવાનને વરણીય થઈ જાય છે, ભગવાનના મુક્ત થવાની લાયકાત ધરાવતો થઈ જાય છે. આવો પદરજનો પ્રતાપ છે. વળી પદ સ્પર્શતા કાળી સુખકારીજી, થયો નિર્ભય બહુ ભય ટાળી સુખકારીજી. વૃંદાવનના વેલી વન સુખકારીજી, થયા પદરજથી પાવન સુખકારીજી. કાલી નાગ જે યમુનાના પાણીને ઝેરવાળું કરી દેતા, ઝેરવાળું થઈ જતું, એના ઝેરના કારણે આખો યમુનાના ધરાવ બધા ઝેરી થઈ જતા, પશુ પક્ષીઓ બધા એનું પાણી પીવે મરતા. એ કાલીય નાગ એનો ઉપદ્રવ હતો અને ભગવાન શ્રી કૃષ્ણે કાલીય નાગ સાથે યુદ્ધ કર્યું, એની ઉપર નૃત્ય કરી એને એ યમુનાના ધરાથી પાછું એને દૂર રહેવા માટે ભગવાને આજ્ઞા કરી એને નાથ્યો છે, અને પછી એ કાલીય નાગનો ત્યાં ઉદ્ધાર કરી ભગવાને એને ત્યાંથી દૂર કર્યો.
અને એને ભગવાને વરદાન આપ્યું, તારો આ દેહ છૂટશે ત્યારે તું મારા ધામને જરૂર પામીશ. એટલે કર્યું ભગવાનના ચરણનો સ્પર્શ થતાની સાથે ઝેરીલો કાળી સર્પ તો નાગ હતો એને પણ ભગવાને નિર્ભય કર્યો, એનું ભવ બંધન ટાળી નાખ્યું. વૃંદાવનના વેલીને વર્ણ જ્યાં જ્યાં ભગવાનના ચરણારવિંદ પડ્યા છે એ બધી પદરજ પાવન છે, એવી પદરજને માથે ચડાવતા અનંત જન્મોના કરેલા દુષ્કૃતો એ બધાય દૂર થાય છે. આટલું ભગવાનના ચરણરજ, ભગવાનના સંત અને ભક્તની ચરણરજ એનો મહિમા છે, એવું સ્વામી આ સુખ ચિંતામણીની અંદર સાતમી કડી સુધી અહીં આગળ લખે છે. આગળની કથા આવતીકાલે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.